સ્વાધ્યાય 1.2 દાખલા નંબર 3 અને 3નો પહેલો તો નીચે આપેલા પૂર્ણાંકોના અવિભાજ્યની રીતે ગુસાઅ અને લસાઅ શોધો. તો આપણે 12ના પહેલા અવિભાજ્ય અવયવ પાડવાના. તો જો અહીંયા 12ના અવિભાજ્ય અવયવ આપણે પડશું તો 4 તેરી 12 બરાબર, અને 2 2 4 ને ગુણ્યા 3, 12ના અવિભાજ્ય અવયવ પડી ગયા ને અહીંયા લખી નાખવાના. હવે 15ના અવિભાજ્ય અવયવ પાડવાના, તો કે 3 5 15, તો અહીંયા 3 5 15 લખી નાખવાના. અને 21ના અવિભાજ્ય અવયવ પાડવાના, તો 3 7 21, તો આ રીતે 21ના અવિભાજ્ય અવયવ પાડ્યા. હવે જો અહીંયા 2 કેટલી વખત છે, તો કે 2 વખત છે, તો 2નો વર્ગ ગુણ્યા 3 અહીંયા લખી નાખવાના. 3 અને 5 એક એક વખત છે, તો એને અહીંયા લખવાના 3ની ઉપર 1 ઘાત અને 5ની ઉપર 1 ઘાત. એવી રીતે 7 ગુણ્યા 3 અથવા 3 ગુણ્યા 7, તો એની ઉપર પણ 1 1 ઘાત મૂકી દેવાની. હવે આપણે શોધવાનું શું છે પહેલાં, તો કે પહેલાં આપણે આની અંદર ગુસા, તો ગુસા કેટલો મળે છે, તો ગુસા તો બંનેની અંદર સંખ્યા આપેલી હોય એવી સંખ્યા આપણે લેવાની છે. તો અહીંયા અહીંયા 3 રકમ આપેલી છે, તો 3 એ 3ની અંદર જે રકમ આપેલી હોય એનો ગુસા થશે. તો જો અહીંયા અહીંયા પણ 3 આપેલા છે, અહીંયા પણ 3 આપેલા છે, અને અહીંયા પણ 3 આપેલા છે. તો આ સંખ્યા 12 15 ને 21નો ગુસા કેટલો મળે છે આપણને, તો કે 3 મળે છે. હવે લસા, તો લસાની અંદર પણ આપણે પહેલાં એ જ કામ કરવાનું કે 3 એ 3ની અંદર પહેલાં જે રકમ આપેલી હોય એને પહેલાં આપણે લખી નાખીએ. તો જો અહીંયા 3 એ 3ની અંદર 3ની ઉપર 1 ઘાત આપેલું છે, તો એને અહીંયા આપણે લખી નાખીએ. હવે આપણે કોઈ પણ 2 સંખ્યાની અંદર આપેલી હોય એવીને જો ન આપેલી હોય, તો પછી દરેક સંખ્યાના અંદર જે સંખ્યા વધતી હોય ને લખવાની. અહીંયા 2નો વર્ગ છે, એ ક્યાંય આપેલું નથી, આની અંદર જ આપેલું છે, તો અહીંયા લખી નાખવાનું આપણે. હવે 5ની ઉપર 1 ઘાત છે એ લખી નાખવાનું, 7ની ઉપર 1 ઘાત છે. હવે 2નો વર્ગ એટલે કે 4 થશે, 3ની 1 ઘાત એટલે કે 3, 5ની 1 ઘાત એટલે કે 5, અને 7ની 1 ઘાત એટલે કે 7. અહીંયા 4 તેરી 12 થાય છે, ગુણ્યા 5 ને ગુણ્યા 7. હવે 12 5 60, ને 60 ગુણ્યા 7 કરશું, તો 7 6 42 એટલે કે 420 આપણને જવાબ મળી જશે. તો આ રીતે આપણે એના દાખલા ગણવાના છે કે કોઈ 3 રકમ આપેલી હોય તો એના લસા ગુસા કઈ રીતે કરવાના. તો 3એ 3 સંખ્યાના અવિભાજ્ય અવયવ પાડવાના, 3એ 3ની અંદર જે સંખ્યા કોમન હોય એને લખશું આપણે, એનો ગુસા થશે. ગુસા પછી લસા આપણે શોધશું, તો 3એ 3ની અંદર જે કોમન સંખ્યા હોય એને લખી લેવાની. પછી કોઈ પણ 2 સંખ્યા, ગમે એ 2 સંખ્યાની અંદર કોઈ સંખ્યા મેચ થતી હોય તો એને એક જ વાર લખવાની, અગર ન થતી હોય તો દરેકમાંથી લખી નાખવાનું બરાબર. તો જે કંઈ સંખ્યા વધે આપણે લખી એનો ગુણાકાર કરવાનું છે. ચાલો એના પછીનો દાખલો, એની અંદર 17 23 અને 29ના આપણે અવિભાજ્ય અવયવ પાડવાના, અને પછી એનો ગુસા શોધવાનું. પણ અહીંયા તો 17 23 અને 29 એ બધી અવિભાજ્ય સંખ્યા જ આપેલી છે, તો અવિભાજ્ય સંખ્યાને માત્ર 2 અવયવ મળે, ખાસ યાદ રાખજો. એક અવિભાજ્ય સંખ્યા પોતે અને બીજો 1, એટલે કે અવિભાજ્ય સંખ્યાને 2 અને માત્ર 2 જ અવયવ મળે. અને અવિભાજ્ય સંખ્યા જ્યારે હોય ત્યારે એનો આપણે ગુસા શોધવો હોય તો અવિભાજ્ય સંખ્યાનો ગુસા હંમેશા 1 જ મળશે, આ ખાસ ધ્યાન રાખવાનું છે. અને લસાની અંદર જેટલી અવિભાજ્ય સંખ્યા આપેલી છે એ બધાનો ગુણાકાર કરવાનો છે. તો અહીંયા 17 ગુણ્યા 23 ગુણ્યા 29 આપણે ગુણાકાર કરશું વારા ફરતી, તો આપણને જવાબ મળશે 11,339. તો આ રીતે આપણે એનો ગુસા અને લસા શોધવાનું છે. ચાલો એના પછીનો દાખલો જોઈએ. તો એની અંદર પણ 8 9 અને 25ના આપણે અવિભાજ્ય અવયવ પાડવાના. 8ના અવિભાજ્ય અવયવ આપણે પાડશું, તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 2 4 ને 4 2 8, એટલે કે 2ની ઉપર 3 ઘાત. 9ના અવિભાજ્ય અવયવ પાડશું આપણે, તો 3 તેરી 9 અને 3નો વર્ગ. અને 25ના અવિભાજ્ય અવયવ પાડશું, તો 5નો વર્ગ, 5 ગુણ્યા 5 એટલે કે 5નો વર્ગ. 3એ 3ની અંદર સંખ્યા બધી અલગ અલગ આવે છે, જ્યારે 3એ 3ની અંદર સંખ્યા અલગ અલગ આવતી હોય, જો અહીંયા 2 આવે છે, અહીંયા 3 આવે છે, અને અહીંયા 5 આવે છે, કોઈમાં કોઈ સંખ્યા મેચ નથી થતી, ત્યારે એનો ગુસા છે ને હંમેશા આપણે 1 લેવાનો. કોઈ પણ સંખ્યા ક્યાંય મેચ ન થતી હોય, 3એ 3ની અંદર બધી સંખ્યા અલગ હોય, અથવા તો કોઈ 2ની અંદર સરખી હોય ને ત્રીજાના અંદર અલગ સંખ્યા આપેલી હોય, તો પણ એનો ગુસા છે એ 1 લેવાનો છે બરાબર. 3એ 3ની અંદર જો સંખ્યા હોય તો જ એ ગુસા લેવાનું, બાકી જો મેચ ન થતા હોય તો એનો ગુસા 1 લેવાનું છે. અને લસા માટે એ 3એ 3નો આપણે ગુણાકાર કરવાનો છે. જો 2નો ઘન, અહીંયા 3નો વર્ગ અને 5નો વર્ગ, તો 2નો ઘન એટલે કે 8, 3નો વર્ગ એટલે કે 9, અને 5નો વર્ગ એટલે કે 25. આ 3એ 3 સંખ્યાનો આપણે ગુણાકાર કરવાનું છે.
જો અહીંયા 25 નવા 225, તો 225 25 નવા થાય છે, અને ગુણ્યા 8, હવે 8થી ગુણાકાર કરશું એટલે 8 5 40, 40 પડી 0 વધી આવી 4, 8 2 16 ને 4 20 પડી 0 વધી આવી 2, અને 8 2 16 ને 2 18 એટલે કે 1800 જવાબ આપણને એના લસાનું મળશે. તો આ રીતે દાખલા આપણે ગણવાના છીએ.